हेलो फ्रेंड्स, हूँ डॉक्टर विदुर परीख, एक कंसल्टेंट साइकियाट्रिस्ट प्रेक्टिसिंग एट मणिनगर अमदावाद। आज आप एक उदासी रोग जो अत्यारना समाज में खूब फैलेलो है एना विषे थोड़ी मान्यताओं और गैरमान्यताओं विषे बात करीश। उदासी रोग एट्ले कि डिप्रेशन। डिप्रेशन केम थाय, डिप्रेशन वाला दर्दियों ने शू थत हो, शू लक्षणों जवा मे, અને શું ડિપ્રેશનની સારવાર થઈ શકે? એ ખાલી વ્યક્તિને એવું કહેવાથી કે તમે ટેન્શન ના કરો ડિપ્રેશન દૂર થઈ જાય, શું છે ડિપ્રેશન? ઉદાસી રોગ એટલે શું છે? ઉદાસી રોગના લક્ષણો શું હોય તો આપણે જોઈએ કે ઉદાસી રોગવાળી વ્યક્તિઓ કશા વસ્તુમાં રસ ના પડતો હોય, એમનું મન ઉદાસ રહ્યા કરતું હોય, એમની ઊંઘ અથવા તો ભૂખ અથવા ઊંઘ અને ભૂખ ક્યાં વધી જાય ક્યાં ઘટી જાય, એમના વજનમાં એકદમથી વધારો અથવા ઘટાડો થઈ શકે, એમને આપઘાતના વારંવાર વિચારો આવ્યા કરતા હોય, પોતાની જાતની એકલતા અનુભવતા હોય, જો આવા લક્ષણો બે કે તેથી વધુ અઠવાડિયા સુધી ચાલ્યા કરે અને આ સાથે જો વ્યક્તિ ના કામમાં પ્રોબ્લેમ્સ થતા હોય એટલે કે એની વર્ક એફિશિયન્સી ઘટતી હોય તો આપણે એવું કહી શકીએ કે વ્યક્તિ ઉદાસી રોગથી પીડાય છે। ઉદાસી રોગ શેનાથી? શું ખાલી ટેન્શન કરવાથી ઉદાસી રોગ થાય? ના, ખરેખર એવું નથી। ઉદાસી રોગ એ એક મગજમાં રસાયણોની ઉણપના લીધે થતો રોગ છે। મગજના મેઇન ન્યુરો ટ્રાન્સમીટર સેરોટોનિન, ડોપામિન, નોરએપિનેફ્રિનની ઉણપના લીધે ઉદાસી રોગ થતો હોય છે। ઉદાસી રોગમાં આ એક મેઇન કારણ હોય છે, એની સાથે વાતાવરણ, આનુવંશિક કારણો અને ટેન્શન પણ રોલ ભાગ ભજવે છે। પણ ખાલી ને ખાલી ટેન્શનથી જ ઉદાસી રોગ નથી થતો, કે ટેન્શન વગર પણ ઉદાસી રોગ થઈ શકે છે। એટલે કોઈ વ્યક્તિને આપણે એવું કહીએ કે તને તો કોઈ ટેન્શન નથી, તું કેમ ઉદાસ રહે છે, કેમ ડિપ્રેસ રહે છે, તો એ ખરેખર એક જૈવિક વૈજ્ઞાનિક કારણ છે, એના લીધે ઉદાસી રોગ થાય છે, એ આપણે ચોક્કસથી સમજવું જોઈએ। શું ઉદાસી રોગની સારવાર શક્ય છે, એના માટે શું લેવું જોઈએ? હા, ચોક્કસથી ઉદાસી રોગની સારવાર થઈ શકે। ઉદાસી રોગ માટે અંદર સાયકિયાટ્રિસ્ટના ઓબ્ઝર્વેશન પ્રમાણે એન્ટી ડિપ્રેશન દવાઓ ચોક્કસથી લેવી જોઈએ, અને એ દવાઓ જેમ આપણે આગળ વાત થઈ કે જે ન્યુરો ટ્રાન્સમીટરની ઉણપ થાય છે એ દવાઓથી એ ઉણપને પૂરી કરી શકાય અને ઉદાસી રોગમાં સારું થઈ શકે છે। શું ઉદાસી રોગની દવાઓ આ જીવન લેવી પડે? ના, મોટાભાગના કેસમાં એવું નથી હોતું। જો ઉદાસી રોગનો પહેલો હુમલો હોય તો મોટાભાગે 9 મહિનાથી 12 મહિના સુધી ઉદાસી રોગની દવાઓ મનોવૈજ્ઞાનિક મનોચિકિત્સકની સારવાર હેઠળ લેવામાં આવે તો એના ઉથલા મારવાની શક્યતા ઓછી રહે છે। પણ જો બીજો કે એનાથી વધારે હુમલા હોય તો બની શકે કે ઉદાસી રોગની દવાઓ લાંબો ટાઈમ લેવી પડે। શું ઉદાસી રોગની દવાઓ ખાલી ઊંઘની દવાઓ હોય છે? ના, જેમ આપણે આગળ જોયું કે ઉદાસી રોગ એક રસાયણની ઉણપના લીધે થતો રોગ છે, એટલે એની દવાઓ પણ એ રસાયણની ઉણપ પૂરી કરવા માટે જ હોય છે। એટલે ઉદાસી રોગની દવાઓ એ બિલકુલ ઊંઘની દવાઓ નથી, પણ શરૂઆતના પીરિયડમાં કદાચ ઉદાસી રોગની દવાઓ સાથે ઊંઘની દવાઓ થોડાક ટાઈમ માટે આપવામાં આવતી હોય છે કે જેથી વ્યક્તિની ઊંઘ પણ સારી થઈ શકે। આટલું બ્રીફમાં આપણે જોયા પછી આપણે આગળ એવું વિચારી શકીએ કે ઉદાસી રોગ માટે આપણે ચોક્કસથી મનોચિકિત્સકનો સંપર્ક કરવો જોઈએ। આટલી મારી તમને નમ્ર વિનંતી છે કે જો કોઈ વ્યક્તિ કે તમારા નજીકના સગા સંબંધીમાં જો તમે આવા કોઈક લક્ષણો જુઓ, તેમને ચોક્કસથી મનોચિકિત્સકની પાસે સારવાર માટે લઈ જાઓ, જેથી વ્યક્તિને અને એ વ્યક્તિના પરિવારને આપણે બચાવી શકીએ। આભાર।